टांग नहीं तो वाक भोंक वल्या कवि ना केड़ा अटपटा अने वाक भोंक वल्या पण हे मां हे शारदा तो हुजाड़ा विना नी शारदा क्या थी जाय केल्या कवि नी जे कल्पना छे कवियों नी जे ताकत छे अमृत घायल नामना कविए बहुत सरस कवितामां वात करी छे अमारी कवियों नी जे ताकत छे ने હું શાયર છું પાલિયા ને બેઠા કરી શકું છું અને અમૃત થઈ હોઠ સૌના હેઠા કરી શકું છું હું શાયર છું પાલિયા ને બેઠા કરી શકું છું અને અમૃત થઈ હોઠ સૌના હેઠા કરી શકું છું અને મારી શાયરી ઈ શાયરી નથી પણ સંજીવની છે ઘાયલ કે હું મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું અને હું શાયર છું પાલિયા ને બેઠા કરી શકું છું એવો એક કવિ સાંજનો સમય આપનો જે ચંદ્રવો છે ને આપનો જે એમ કહેવાય છે કે માંડવો છે ને એ ચંદ્રવાની સામે જોઈને કવિ ઉભો છે અને કવિને કલ્પના થાય છે કે આહા એ નાભમાં એ કોણેના ચાકલા જોડ્યા ચંદ્રવામાં ભાત્યું ભરી રે એ નાભમાં હાલો કોણેના ચાકલા જોડ્યા ચંદ્રવામાં ભાત્યું ભરી રે ચંદ્રવામાં ભાત્યું ભરી રે પણ કોઈ ગામડા ગામની અણાત બાઈ હોય અને આનો વળી અને ભરત ભરી ભરી ચાકલા અને ચંદ્રવામાં ભાત્યું ભરી ભરી પછી જે પરિણાની પહેલી રાતે પીયુની ચાકલા ઉખાડી ઉખાડી અને પોતાનો કશબ દેખાડતી હોય ને એમ બરોબર સાંજનો ટાણો હોય સુરત દાદો રણાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરતો હોય અને એ વખતે એ રૂપક એવું લાગે સંધ્યા ખીલી ગઈ હોય પણ કેવી સંધ્યા હોય ઉડ્યા ફુવારા રંગ હજકા પ્રકૃતિ રમવા પડી ભાઈ વંત સુરભી વળી પાછી અડી રજુ અંબર વડી અને એમાં એમ કહેવાય છે કે ભાઈ વંત સુરભી વળી પાછી ઉડી રજુ અંબર વડી આ મહારાજ બેઠા મેર હેઠા અને આમ સંધ્યા આવતી સંધ્યા નું ટાણું પણ રૂપક કેવું લાગે કે આપમાં ચિતારો સારો ચિત્રકાર ચિત્ર દોરવા માટે બેઠો હોય ચિત્ર દોરતા 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 એકાદી રેખા ખોટી અંકાઈ જાય ચિત્રકારને ક્રોધ ચડે અને રંગના કુંડાને જેમ થપાટ મારે અને આભમાં રંગના કુંડા ઢોળાઈ જાય અને પછી જે આભાના ચંદ્રવામાં એ આભના માંડવામાં જે રંગના કુંડા ઢોળાના હોય ને જે રંગ ભેળોત્યો હોય ને અને એ જે રંગનો સજાવટ છે એ રંગનું જે મિલન છે ને એ આજના અમારા ચંદ્રવા નામના ડાયરામાં અમે એવા રંગના કુંડા ઢોળીને ભેળા કર્યા છે એ ચંદ્રવામાં ક્યાંક વિરસની વાત છે ક્યાંક દાતારીની વાત છે ક્યાંક લોકગીતમાં શૃંગારની વાત છે અને ક્યાંક દીકરીને વિદાય આપતા એમ કહેવાય છે કે બાપને રોહ રોહ આંહુડે રોવરાવે ને એવા ગીતોની વાટ લઈ અને અમે ચંદ્રવો રજૂ કરવા માટે આવ્યા છીએ ત્યારે એક કવિએ બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કવિને કોઈ પ્રશ્ન કર્યો હતો આવો આપનો ચંદ્રવો છે આવું પરમ તત્વ છે આવી કુદરત છે તો પરમાત્માના કે માના દર્શન કરવા હોય તો દર્શન થઈ શકે ખરા ત્યારે કવિએ એમ કીધું હતું કે દર્શન ન થઈ શકે એવું છે જ નહીં
દર્શન થઈ શકે, કારણ કે પરમ તત્વની પરમાત્માની આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા મનમાં જ દૂરી હોય છે. હે, પરમાત્માની આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા મનમાં જ દૂરી હોય છે. અને તમે મનની સરહદ વટાવી જાઓ તો પછી શબ્દ સગલા બિન જરૂરી હોય છે. તો કવિને કીધું કે અમારે માના દર્શન કરવા છે, આવા ચંદ્રમાના સર્જન કરવા વાળી, ઉદ્ભવ સ્થિતિ અને લય કરવા વાળી એવી જગદંબા છે, એવી જોગમાયા છે, એના દર્શન કરવા હોય તો ક્યાંય દર્શન થઈ શકે ખરા? કવિએ કીધું કે હા, દર્શન થાય. ક્યાં? આપના ચંદ્રવામાં અને અમારા ચંદ્રવાના ડાયરામાં દર્શન થાય. પણ એ કેવા દર્શન થાય? કે ઢોલ કુંભરિયલ આ ભોલાનો રે માળી, આ તારો ચાકલો રી ચંદરિયાલો, ધાવણ જરેલ પછી વાદળ વરસાદ, હું મોઢે બોલું માં ત્યાં તો મને હાજે જ નાનપણ સાંભળે, અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને પછી બાળક છે ને માતૃ દર્શન કરવા માટે જમતો હોય, માની મદદ માંગતો હોય, પણ એ માની મદદ એમ કહેવાય છે કે પોતે મેળવવા માટે જ્યારે અસમર્થ હોય ત્યારે આપમાં એક પંખી ઉડીને જાતો હોય, એ પંખીને એમ કહેતો કે હે પંખીડા, આજ પંખીડા તમે ઉડી જાજો પાવાગઢ દેશ, અને ઈ પાવાવાળીને ઈ જોગમાયાને ઈ મહાકાળીને જઈ અને મારો સંદેશો દેજે, તારા સોરુને મદદની જરૂર છે, અને એવા પંખીડાને આપણે પાવાગઢ મોકલવું હોય.